હેલો ગાઈઝ ઇન્ડોએસમાં સૌનું સ્વાગત છે આજનો પહેલો ટોપિક ચાર્જ એક્સપેન્ડિચરના બારમાં છે જુઓ આપણા બંધારણમાં આર્ટિકલ એકસો બારમાં એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ વિશે મેન્શન છે જેને પ્રેમથી આપણે બજેટ કહીએ છીએ તો આ જે બજેટ છે તો એમાં બે પ્રકારના ખર્ચા છે એટલે કે બે પ્રકારના એક્સપેન્ડિચર મેન્શન છે તો એ બે પ્રકાર કયા છે એક છે એક્સપેન્ડિચર ચાર્જ અપોન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને બીજું છે એક્સપેન્ડિચર મેડ ફ્રોમ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા તો આ બે પ્રકારના ખર્ચા છે હવે જો આ બંનેમાં થોડો તફાવત છે તો પહેલાંમાં શું છે તો જે પણ ખર્ચાઓ ચાર્જ હોય કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ઉપર ચાર્જ એક્સપેન્ડિચર હોય તો એના ઉપર પાર્લામેન્ટમાં એટલે કે સંસદમાં ક્યારે પણ વોટ થતો નથી અને જે પણ એક્સપેન્ડિચર મેડ હોય સમજી ગયા તો ચાર્જ એક્સપેન્ડિચર સિવાયના જેટલા પણ ખર્ચા આપણા દેશની અંદર કરવા હોય બજેટમાંથી તો એની માટે શું કરવું પડે છે વોટ કરવો પડે છે તો તમને એમ થાય કે ભાઈ આના થોડા એક્ઝામ્પલ તો આપો એમ રામ શું હવામાં વાત કરો છો તો હું તમને થોડા એક્ઝામ્પલ આપું આ ચાર્જ એક્સપેન્ડિચરના તો જો જેટલી પણ આપણા દેશની અંદર કોન્સ્ટિટ્યુશનલ બોડી છે જે રીતે માની લો કે પ્રેસિડન્ટ છે એટલે કે રાષ્ટ્રપતિ છે વાઇસ પ્રેસિડન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ છે પછી આપણી સુપ્રીમ કોર્ટના જજની સેલેરી અને અલોન્સીસ જો પછી આપણે જોઈએ તો હાઈકોર્ટના જજનું પેન્શન જો સાથે સાથે તમે જુઓ કે જે કેગ છે રાઈટ તો કેગ છે યુપીએસસીના ચેરમેન મેમ્બર છે તો આ બધાની જે સેલેરી છે તો એ ચાર્જ અપોન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા હોય છે સરકાર ક્યારે પણ આ જે બોડી છે તો આ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે આના ઉપર ક્યારે પણ પ્રેશર ક્રિએટ કરીને એમની સેલેરી ઓછી ના કરી નાખે એમને દબાવ કોઈ પણ પ્રકારનો ના ક્રિએટ કરી શકે તો એટલા માટે આ એક્સપેન્ડિચર ઉપર પાર્લામેન્ટમાં ક્યારે પણ વોટ થતો નથી હવે તમને ખબર છે કે જે રૂલિંગ પાર્ટી હોય રાઈટ તો રૂલિંગ પાર્ટી છે તો એનું લોકસભામાં શું હોય છે મેજોરિટી હોય છે હવે માની લો કે હું તમને એક હાઈપોથેટિકલ એક્ઝામ્પલ આપીને કહું તો તમને આ પ્રોવિઝનમાં વધારે ખબર પડશે હવે માની લો કે જે આપણી રૂલિંગ પાર્ટી છે બીજેપી સરકાર જસ્ટ ખાલી હાઈપોથેટિકલ છે કોઈ પોલિટિકલી ના રહેતા હવે માની લો કે બીજેપીની જે ગવર્મેન્ટ છે એની અગેન્સ્ટમાં એની અગેન્સ્ટમાં કોઈ કેસ છે સુપ્રીમ કોર્ટની અંદર અને એ સુપ્રીમ કોર્ટની કેસમાં એવું લાગે છે કે જે રૂલિંગ પાર્ટી છે તો એની હાર થવાની છે રાઈટ તો આ પરિસ્થિતિમાં માની લો કે બીજેપીના આપણા મોદી સાહેબ છે તો આપણા જસ્ટિસ બોબડે સાહેબને ફોન કરે કે બોબડે સાહેબ મોદી વાત વાત કરો તો બોબડે સાહેબ બોલે બોલે સાહેબ શું કામ હતું તો બોલે કે અમારી અગેન્સ્ટમાં જે પણ કેસ આવ્યો છે ને એને તમારે અમારી ફેવરમાં જજમેન્ટ આપવાનું છે ગમે તે કરો અમારી ફેવરમાં જજમેન્ટ આપો અને જો નહીં આપો તો અમે તમારી સેલેરી છે તો એને ઓછી કરી નાખશું અને એનાથી નુકસાન તમને થશે અને તમારી અગેન્સ્ટમાં બીજા કેસ કરીશું અને તમારી ઉપર દબાવ ક્રિએટ કરીશું એની કરતાં એક કામ કરો તમે જે આ જજમેન્ટ છે તો અને એને અમારી ફેવરમાં આપી દો સમજી ગયા તો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ના થાય સમજી ગયા તો એટલા જ માટે એટલા જ માટે આ પ્રકારની પ્રોવિઝન કરવામાં આવી છે કે જે પણ ચાર્જ એક્સપેન્ડિચર હોય કરવાની કોઈ પરિસ્થિતિ કે ને ખબર છે મારી સેલેરી તો આવવાની છે હું જજમેન્ટ ઇન્ડિપેન્ડન્ટ રીતે આપીશ અને જે સત્ય હશે એના ફેવરમાં જજમેન્ટ આપીશ અને એટલા માટે આ પ્રકારની પ્રોવિઝન આપણા બંધારણની અંદર કરવામાં આવી છે બીજું તમને એક્ઝામ્પલ આપું તો પછી યુપીએસસીના ચેરમેન અને મેમ્બરની આપણે વાત લઈએ તો બીજેપીનો કોઈ પણ માની લો કે એમપી હોય સમજી ગયા અને એને આપણા ચેરમેન યુપીએસસીના ચેરમેનને ફોન કર્યો કે ભાઈ જો મારો દીકરો છે ને એને તમારે ની પોસ્ટ પોસ્ટમાં સિલેક્ટ કરવાનો છે અને જો સિલેક્ટ નહીં કર્યો તો પછી હું મોદી સાહેબને વાત કરી બિલ પસાર કરી અને તમારી સેલેરી બધાની છે ને ઓછી કરી નાખીશ અને પછી તમને બધાને નુકસાન થશે એની કરતાં એક કામ કરો તમે આ મારા છોકરાને તમે આઈએએસ બનાવી દો તો આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ ઊભી ના થાય અને આ બોડી સ્વતંત્ર રીતે કામ કરી શકે એટલા માટે આ પ્રકારની પ્રોવિઝન કરવામાં આવે છે તો એક્ઝામપલ સાથે તમને ખબર પડી કે શા માટે આપણા જે વિઝનરી જે કોન્સ્ટિટ્યુશનલ જે નિર્માતાઓ હતા તો આપણા બંધારણના નિર્માતાઓ હતા તો એમને શા માટે આવી જે પ્રોવિઝન છે તો એને કરી છતા તમને ખબર પડી હશે તો આ જસ્ટ કાલી મેં તમને એક્ઝામ્પલ આપ્યા બાકીના જેટલા પણ ખર્ચા સરકારે કરવા હોય તે બધા માટે શું કરવું પડે છે બધા માટે વોટ મતલબ પાર્લામેન્ટની અંદર વોટ પારિત કરવો પડે છે જેને ડિમાન્ડ ફોર ગ્રાન્ટ કહેવામાં આવે છે અને એના વિશે આજે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છે રાઈટ અધર ટાઈપ ઓફ અદર ટાઈપ હેઝ ટુ બી વોટેડ બાય ધ પાર્લામેન્ટ ધ લિસ્ટ ઓફ ધ ચાર્જ એક્સપેન્ડિચર હવે જે ચાર્જ એક્સપેન્ડિચરના લિસ્ટ છે કે કયા કયા ખર્ચાઓ ચાર્જ હોય તો એનું છે આ ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટ એક્ઝામમાં ક્વેશ્ચન બને છે તો જો પહેલું આપણે જોઈએ તો આપણા જે પ્રેસિડેન્ટ છે અને પ્રેસિડેન્ટની જે ઓફિસ છે રાઇટ મતલબ જે પ્રેસિડેન્ટની ઓફિસ એટલે કે ખાલી એક પ્રેસિડેન્ટ કામ નથી કરતા આખું પ્રેસિડેન્ટની એક ઓફિસ છે ત્યાં સેક્રેટરી હોય ક્લાસોન અધિકારી હોય કર્મચારીઓ પછી ક્લાર્કના બધા કેટલાય હોય પીયુન હોય તો પ્રેસિડેન્ટ અને એમની ઓફિસ રિલેટેડ જેટલા પણ ખર્ચા છે તો એ બધું શું આવે છે તો એમની સેલેરી અને ઇમોલ્યુમેન્ટ છે તો બધું ચાર્જ એક્સપેન્ડિચરમાં આવે છે પછી આપણે જોઈએ તો લોકસભા અને જે લોકસભા છે તો એના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર સાથે સાથે રાજ્યસભાના ચેરમેન રાજ્યસભાના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન છે તો એની સેલેરીઝ અને અલોન્સીસ છે તો એ પણ સામાથી આવે છે તો એ પણ ચાર્જ અપોન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા હોય છે એના ઉપર ક્યારે વોટ થતો નથી પછી આપણે જોઈએ તો જજીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ એટલે કે ચીફ જસ્ટિસ હોય કે પછી તમે જુઓ કે ચીફ જસ્ટિસ અથવા તો બીજા જે પણ જજ હોય સુપ્રીમ કોર્ટમાં તો બધાની સેલેરીઝ અલોન્સીસ અને પેન્શન છે તો એ પણ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ઉપર ચાર્જ હોય છે પછી આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભાઈ એક્સેપ્શન છે યાદ રાખજો જો જે હાઈકોર્ટ હોય ને હાઈકોર્ટ તો એના જજની સેલેરી હોય ને સેલેરી તો એ કોણ આપે છે છે તો સ્ટેટ સ્ટેટ કન્સોલિડેટેડ ફંડ ઓફ જે જે પણ આપણી કોન્ટેટ ગવર્મેન્ટની એક્ઝામ્પલ લો તો ગુજરાત હાઈકોર્ટના જજીસ હોય તો એમની સેલેરીની વાત છે તો સેલેરી શામાંથી આવે તો આપણા જે ગુજરાતનું કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાંથી આવે છે આ તમે યાદ રાખજો પરંતુ પરંતુ જ્યારે એ જજિસ રિટાયર્ડ થઈ જાય સમજી ગયા ગુજરાતના જજિસ રિટાયર્ડ થઈ જાય પછી એમનું જે પેન્શન આવે ને તો એ પેન્શન શામાંથી આવે છે તો એ પેન્શન આવે છે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી સમજી ગયા પેલું શું આવે છે હાઈકોર્ટના જજની સેલેરી હોય તો કન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટમાંથી આવે પરંતુ જ્યારે પેન્શન આવે તો પેન્શન શામાંથી આવે છે તો એ આવે છે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી અને આની પાછળની પણ તમે પ્રોવિઝન જુઓ તો જે હાઈકોર્ટના જજીસ હોય ને તો એનું ટ્રાન્સફર થોડું થતું રહે છે માનલો કે કોઈ આપણા ગુજરાત હાઈકોર્ટના જજ હોય તો આજે અહીંયા હોય તો આવતીકાલે મદ્રાસમાં એમનું ટ્રાન્સફર થઈ જાય અથવા તો કોઈ મણિપુરમાં એમનું ટ્રાન્સફર થાય તો આ પરિસ્થિતિની અંદર પછી સ્ટેટની અંદર કોન્ટ્રોવર્સી થાય કે ભાઈ અમે પેન્શન નહીં આપે અમે નહીં આપે એની કરતા કન્સોલિડેટેડ ફંડ ઓફ ઓફ ઇન્ડિયામાંથી બોલવામાં આવ્યું કે ભાઈ પેન્શન અમે જ આપી દઈશું માથાકૂટ મૂકો રાઈટ તો આ તમે એમ બી આપણા દેશની અંદર જજોની સંખ્યા કે એટલી બધી વધારે છે એવું તો બોલે કે ભાઈ આપણે થોડું બ્લેકમાં કમાઈ લઈશું એના પછી નેક્સ્ટ આપણે પ્રોવિઝન જોઈએ સેલેરી અનાવન્સીઝ એન્ડ પેન્શન ઓફ ધ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કેગ માટે કયા કયા આર્ટિકલ છે સમજી ગયા કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ તમારે જરૂર કરવાનું છે કેગ વિશે હું તમને કોન્સ્ટિટ્યુશનલ બોડીમાં ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું પણ એ વિડીયો તમારે જોવો હોય તો આજે તમારે પાર્ટિસિપેટ કરવું પડશે કેગની કેગનો ટેન્યોર કેટલો હોય છે એ તમારે ખાસ કહેવાનું છે કેગનો ટેન્યોર અને બીજું તમારે એ કહેવાનું છે કે કેગ માટે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કયા આર્ટિકલ છે છે ટેન્યોરને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રાઇટ ટેન્યોર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આટલું તમારે વિડીયોના કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે પાર્ટિસિપેટ કરવાનું છે અને થોડું બોલતા રહેશો તો વધારે મજા આવશે કમેન્ટ બોક્સ તમારી માટે ઓપન પડ્યું છે તો થોડું બોલવાનું રાખો તો ઇન્ટરેક્શન જેટલું થશે એટલું મજા આવશે રાઈટ બાકી બાવા જેવી જિંદગી નહી જીવાની કોઈ પણ દિવસ નહીં આ આવું કરવાનું જ નહીં કારણ કે તમે ભવિષ્યમાં બ્યુરોક્રેટ બનવાના છો અને બ્યુરોક્રેટ હંમેશા જમીન સાથે જોડાયેલો હોવો જોઈએ એ પહેલાંથી ખુદને અત્યારથી તમે જો આટલું મતલબ કે ભાઈ માર તો કોઈની સાથે વાત નહીં કરે નું તો નાના માણસોને જવાબ ના આપું તો પછી તમારી જિંદગીભર નાના માણસો સાથે જ કામ કરવાનું છે તો હંમેશા થોડું જમીન સાથે જોડાયેલા રહો અને વાતચીત કરવાનું રાખો તો બહુ જ મજા આવશે પણ કામના લોકો સાથે વાતચીત કરશો તો તમારું મતલબ પોઝિટિવ આઉટકમ આવશે પછી આપણે નેક્સ્ટ જોઈએ સેલરીઝ ઓફ ધ ચેરમેન એન્ડ ધ મેમ્બર્સ ઓફ ધ યુપીએસસી સમજી ગયા એટલે કે યુપીએસસી ના ચેરમેન અને જે મેમ્બર છે તો એની સેલરીઝ અલોન્સીસ અને પેન્શન છે તો એ પણ ચાર્જ એક્સપેન્ડિચર હોય છે પછી તમે જુઓ જે પણ આપણી કોન્સ્ટિટ્યુશનલ બોડી છે સુપ્રીમ કોર્ટ છે પછી કેગની ઓફિસ હોય પછી યુપીએસસીની ઓફિસ હોય તો ત્યાં ત્યાં પણ જેટલા પણ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ થાય એટલે માની લો કે ત્યાં પ્રિન્ટર લાયો હોય પછી સ્ટેશનરી હોય તો બધા એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસમાં આવે રાઇટ તો એ બધું સામે આવે છે તો એ પણ એક્સપેન્ડિચર ચાર્જ અપોન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા હોય છે એટલે કે એના ઉપર પણ એના ઉપર પણ ક્યારેય પણ વોટ થતો નથી હવે લો કે કોઈ બીજેપીનો અથવા તો કોઈ પણ રૂલિંગ પાર્ટી હોય માની લો કે કોંગ્રેસની સરકાર આવી ગઈ હોય હોય અને પછી એ યુપીએસસીને આ પ્રકારનું દબાણ કરે કે ભાઈ જે પણ તમે પેપર છાપ્યું છે ને એનું તમે કામ કરો પેપર મને ફોડીને આપી દો મારા છોકરો આ વખતે અથવા તો મારી દીકરી આ વખતે એક્ઝામ આપવાની છે તો પેપર મને મોકલાવી દો ન તો પછી તમારે બધાની સેલેરી તમારી જે ઓફિસના ખર્ચા છે ને એને અમે એના ઉપર કાપ મૂકી દઈશું અને તમને બધાને નુકસાન થશે એની કરતાં એક કામ કરો પેપર મને આપી દો આ પ્રકારનું દબાણ ક્રિએટ ના કરે તો એટલા માટે આ પ્રકારની પ્રોવિઝન કરવામાં આવે છે સમજી ગયા પૂરી રીતે આ લોકોને મોજ રાખે સમજી ગયા મોજથી કામ કરે એ રીતે પ્રોવિઝન બધી કરવામાં આવી છે અને સેલરીઝ એન્ડ અલાઉન્સીસ એન્ડ ધ ઓફ પર્સન સર્વિંગ ઇન ઓફિસ એટલે માનલો કે આની અંદર કોઈ ક્લાર્ક કામ કરતા હોય પટ્ટાવાળા કામ કરતા હોય સમજી ગયા તો આ બધા જે પણ ત્યાં સ્ટાફ કામ કરતા હોય ને તો એની સેલેરી પણ ચાર્જ આવે છે એટલે કે એમની સેલેરી પણ ઓછી થતી નથી એટલે પૂરી પૂરી રીતે આ લોકો આખી ઓફિસને સ્વતંત્ર રાખવાનું કામ કર્યું છે અને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આમાં તમે કદાચ થોડા કન્ફ્યુઝ થઈ શકો ડેપ્ટ ચાર્જિસ ડેપ્ટ ચાર્જિસ ફોર વિચ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ લાયેબલ ઇન્કલુડિંગ ધ ઇન્ટરેસ્ટ કહેવા શું માંગે છે કે જો જે પણ સરકારે લોન લીધું હોય ને લોન હવે લો કે આપણે વર્લ્ડ બેંક પાસેથી અથવા તો યુએસએ પાસેથી જપાન પાસેથી કોઈ લોન લીધી છે તો એ લોનને આપણે ટાઈમસર પે કરવી પડે અને માની લો કે એના ઉપર આપણે વોટ કરવા રહીએ અને માની લો કે પાર્લામેન્ટ સેશનમાં ના હોય ને માની લો કે ઓપોઝિશન પાર્ટી નાટક કરે ને આ બધું થાય ને તે થાય ને સમય લાગે તો આ પરિસ્થિતિની અંદર શું થાય કે માની લો કે ભાઈ પહેલી તારીખે તમારે હપ્તો ચૂકવાનો છે અને તમે યુએસએની અથવા તો જાપાનની સરકારને ના આપી શકો તો આ પરિસ્થિતિમાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણી ઇમેજ ડાઉન થાય કે સાલો હપ્તા પણ ભરી શકતા નથી અને પછી પેલા બોડીગાર્ડને મોકલવા પડે મતલબ એ તો મોકલે નહીં તો આપણે જસ્ટ ખાલી હું તમને વાત કરું છું પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણી ઇમેજ ડાઉન થાય કે ભાઈ ભારત જેવો દેશ ટાઈમસર ઓફ પોતાના હપ્તા પણ ચૂકવી શકતો નથી તો આવું બધું ના થાય એટલા માટે ચાર્જ એક્સપેન્ડિચર કરવામાં આવ્યું છે કે ભાઈ જે પણ આપણે સરકારનું દેવું હોય જેને જે પણ આપણે વ્યાજ ચૂકવવાનું હોય આ બધું શું આવે છે આ બધું ચાર્જ એક્સપેન્ડિચર કહેવાય છે એના સિવાય એની સમ રિક્વાયર ટુ સેટિસ્ફાય એની જજમેન્ટ ડિક્રી ઓર અવોર્ડ ઓફ ધી કોર્ટ ઓર આર્બિટ્રલ ટ્રિબ્યુનલ એટલે કહેવા શું માગે છે માની લો કે સુપ્રીમ કોર્ટ છે તો કોઈ એવો કેસ છે એમાં સરકારની અગેન્સ્ટમાં કોઈ વ્યક્તિની અગેન્સ્ટમાં મતલબ કોઈ વ્યક્તિએ સરકારની અગેન્સ્ટમાં કેસ કર્યો છે અને એ વ્યક્તિ છે ને એ વ્યક્તિ વાય જેડ નામનો વ્યક્તિ છે અને એ વ્યક્તિએ સો કરોડ રૂપિયાનો દાવો લગાવ્યો છે અને એ વ્યક્તિ જીતી જાય છે સમજી ગયા સો કરોડ રૂપિયા સરકારની અગેન્સ્ટમાં એ કેસ જીતી જાય છે અને સુપ્રીમ કોર્ટ ઓર્ડર કરે છે કે ભાઈ સરકારે છે ને આ વ્યક્તિને સો કરોડ રૂપિયા દેવાના છે ગમે તે થાય તમારે આ સો કરોડ રૂપિયા પહેલી તારીખ પહેલાં જમા કરાવવા પડશે હવે લો કે ત્યારે સેશન ચાલુ ના હોય તો પછી સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હોય તો સો કરોડ રૂપિયા ના કરે તો ત્યારે શું થાય કન્ટેમ્પ કોર્ટ કહેવાય સમજી ગયા અને પછી અધિકારીઓ એના ઉપર એક્શન લેવામાં આવે તો એવું બધું ના થાય એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ આ પ્રકારની પ્રોવિઝન કરવામાં આવી છે કે જે પણ કોર્ટે જજમેન્ટ આપ્યું હોય સમજી ગયા તો એ જજમેન્ટને સેટિસ્ફાય સેટિસફાય કરવા માટે આ પ્રકારની પ્રોવિઝન કરવામાં આવી છે કે ભાઈ એના ઉપર ક્યારે પણ આપણે વોટ કરવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ એ વ્યક્તિના ખાતામાં જમા ટ્રાન્સફર મતલબ પૈસા છે તો એને ટ્રાન્સફર કરી દો એની અધર પ્રોવિઝન આ વિડીયો ચાલુ છે ને આજે આપણે થોડો લાંબુ ખેંચવાનું છું એની અધર એની અધર એક્સપેન્ડિચર ડિક્લેર બાય ધ પાર્લામેન્ટ ટુ બી ચાર્જ એટલે કે માનલો કે પાર્લામેન્ટ દ્વારા સમય સમયમાં કોઈ પણ એક્સપેન્ડિચર બીજા માનલો કે લોક આપણા જે લોકપાલ છે સમજી ગયા હવે જસ્ટ ખાલી હું તમને હાઈપોથે હાઈપોથેટિકલ વાત કરું છું કે લોક લોકપાલ છે તો એના જે પણ ચેરમેન ના બધા હોય તો એની માની લો કે સેલેરી છે તો એને પણ ચાર્જ કરી દેવામાં આવે તો એ પણ પછી એના સિવાય બીજી કોઈ બોડી બનાવાય તો એને પણ એડ કરી દેવામાં આવે એટલે ભવિષ્યમાં કોઈ પણ એવી બોડી બને તો બધાને ધીરે ધીરે ચાર્જ એક્સપેન્ડિચર છે તેમાં સામેલ કરીશ ને સત્તા આપવામાં આવી છે તો પણ તમે યાદ રાખજો હવે આપણે જોઈએ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો છે એક નાગરિક તરીકે પણ તમને ખબર પડશે કે આપણા દેશની અંદર બંધારણ જે આપણા બંધારણની અંદર કેવા પ્રકારની પ્રોવિઝન છે અને આપણા દેશની અંદર બજેટ છે તો એને કઈ રીતે એને કરવામાં આવે છે તો આપણે બજેટના જે પોઈન્ટ છે તો એને વન બાય વન ડિસ્કસ કરીએ છીએ ધ બજેટ ગોઝ થ્રુ ધ ફોલોઈંગ સિક્સ સ્ટેજીસ એટલે કે જે બજેટ છે તો મેઇનલી છ સ્ટેજમાંથી પસાર થાય છે અને એ છ સ્ટેજ કયા છે તમને મીન્સમાં પણ કામમાં આવશે અને પ્રિલીમમાં પણ કામમાં આવશે અને એક જનરલ એક નાગરિક તરીકે પણ તમને આ છ એ છ સ્ટેજ છે તો ખૂબ જ જરૂરી છે તમને ખબર હોવી જોઈએ તો પહેલું સ્ટેજ આપણે જોઈએ તો પ્રેઝન્ટેશન ઓફ ધ બજેટ સમજી ગયા આ બધા વિશે હું ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન આપું છું તો પહેલું સ્ટેજ છે કે બજેટને પ્રેઝન્ટ કરવું બીજું છે કે એના ઉપર જનરલ ડિસ્કશન કરવી પછી ત્રીજું છે કે જે ડિપાર્ટમેન્ટલ કમિટીઝ છે તો એના દ્વારા સ્ક્રુટ કરવામાં આવે છે રાઈટ કે જે પણ બજેટની અંદર લો કે કોઈ એજ્યુકેશન મિનિસ્ટ્રી છે તો એને આટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે પછી લો કે આપણી ડિફેન્સ મિનિસ્ટ્રીને આટલા કરોડ ફાળવવામાં આવે છે તો એ બધું એની જરૂરિયાત છે કે નહીં આ બધાની એકદમ ડિટેલમાં સ્ક્રુટિની કરવામાં આવે છે પછી આપણે જોઈએ તો વોટિંગ ફોર ડિમાન્ડ ફોર ગ્રાન્ટ થાય છે તો એના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લેવાના છે એટલે કે પેલા જે પણ માનલો કે મિનિસ્ટર એક આપણે જોઈએ તો ડિફેન્સ મિનિસ્ટ્રી છે તો માની લો કે એને બે લાખ કરોડ રૂપિયાનું એનું બજેટ આવ્યું છે તો એમાં પછી ડિફેન્સ મિનિસ્ટર એવું ના કે ભાઈ મને બે લાખ કરોડ રૂપિયા મારી માટે અલોકેટ થયા છે મને રાતોરાત મારા ખાતામાં જમા કરાવી દો નહીં તો પછી મજા નહીં આવે તો આવું કંઈ ધમકી ના આપી શકે એની માટે શું કરવું પડે એ મિનિસ્ટરે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ કરવી પડે એટલે કે પાર્લામેન્ટમાં મંજૂર મંજૂરી માંગવી પડે કે ભાઈ અમને આટલા પૈસા અલોકેટ થયા છે તો હું આની ડિમાન્ડ કરું છું કે અમને ગ્રાન્ટ આપવામાં આવે પછી પાર્લામેન્ટ વોટ કરી દેન જનરલી આ વોટ છે તો સરકારની ફેવરમાં જતો હોય છે એ લોકો જીતી જાય છે પછી બીજું એના પછી પાંચમું સ્ટેજ આવે છે એપ્રોપ્રિએશન બિલ અને છઠ્ઠું સ્ટેજ આવે છે પાસિંગ ઓફ ફાઇનાન્સ ફાઇનાન્સ બિલ તો આ છ છ સ્ટેજ છે તો એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે રાઈટ તો વિડીયોને તમે પૂરો જોતા રહેજો આજે તમને મજા આવવાની છે લેહાયડો આપણે હવે ધીરે ધીરે બધા જે પોઈન્ટ છે તો એને ડિસ્કસ કરીએ પ્રેઝન્ટેશન ઓફ ધ બજેટ આ પહેલું સ્ટેજ છે બજેટ જો એનેકમેન્ટ ઓફ બજેટ એટલે કે બજેટને એનેક કરવા માટેના સ્ટેજ કયા છે તો એમાં પહેલું સ્ટેજ છે પ્રેઝન્ટેશન ઓફ ધ બજેટ એટલે કે બજેટને પ્રેઝન્ટ કરવું રાઇટ તો જો કન્વેન્સનલી પહેલાં કેવું હતું મતલબ કન્વેન્શનલી અત્યાર સુધી એવી 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 રૂઢિ ચાલી આવતી હતી કે દર વર્ષે કેવું થતું કે જે ફેબ્રુઆરી હોય ને જે ફેબ્રુઆરી મહિનો હોય તો એનો છેલ્લો વર્કિંગ ડે હોય ને એટલે માનલો કે અઠ્યાવીસ ફેબ્રુઆરી અથવા તો લીપ હોય તો ઓગણત્રીસ ફેબ્રુઆરી તો એ દિવસે લોકસભા છે તો એની અંદર ફાઇનાન્સ મિનિસ્ટર છે તો એના દ્વારા બજેટ પ્રેઝન્ટ કરવામાં આવતું હતું કન્વેન્શનલી આવું ચાલ્યું આવતું હતું સમજી ગયા રૂઢિ એવી બની ગઈ હતી પરંતુ પરંતુ મોદી સરકારે કંઈક નવું વિચાર્યું સમજી ગયા અને સિન્સ ટુ થાઉઝન્ડ સેવન્ટીન બે હજાર સત્તરમાં એ લોકો એવું ડિસિઝન લીધો કે ભાઈ હવે છે ને આપણે આવી રૂઢિને ચલાવી નથી ને આમાં થોડું પરિવર્તન કરવું છે હવે આપણે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે નહીં પરંતુ પરંતુ આપણે ફેબ્રુઆરીના પહેલા દિવસે જ પહેલાં દિવસે જ આપણે બજેટને પ્રેઝન્ટ કરી દઈશું સમજી ગયા તો એ આ થોડું ચેન્જીસ લાગે તો આવું શા માટે થતું હતું તો જો બજેટને છે ને ખાલી એક દિવસની પ્રોસેસ નથી બજેટ માટે લગભગ ચાર મહિનાનો સમય લાગે છે સમજી ગયા લગભગ ચાર મહિના અથવા તો ત્રણ મહિના સુધીનો સમય થાય છે કારણ કે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ કરવી પડે છે અને એપ્રોપ્રિએશન બિલ પસાર થાય છે ફાઇનાન્સ બિલ પસાર થાય છે તો ખૂબ જ લાંબી પ્રોસેસ છે ડિપાર્ટમેન્ટલ સ્ક્રુટીની થાય છે અને એટલા માટે એટલા માટે શું થતું હતું કે પહેલાં છે ને ખૂબ જ સમય લાગી જતો હતો અને એને એવોઇડ કરવા માટે આપણે પહેલી ફેબ્રુઆરીએ જ કરી દઈએ તો શું વાંધો છે પછી આપણું જે પણ બજેટ સેશન છે તમને ખબર છે કે ફેબ્રુઆરીથી લઈને મે સુધી ચાલે છે તો એપ્રિલ મહિના સુધી આપણે કામકાજને નિપટાઈ શકીએ એટલા માટે આ પ્રકારની પ્રોવિઝન છે તો કરવામાં આવી તો બજેટ છે તો દર વર્ષે પહેલી ફેબ્રુઆરીએ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર લોકસભામાં પ્રેઝન્ટ કરે છે અને હું તમને રેકમેન્ડ કરીશ કે રાજ્યસભા ટીવીમાં રાજ્યસભા ટીવીમાં તમારે બધાએ બજેટને જે સ્પીચ છે તો એને સાંભળ્યું જોઈએ અને જો તમારે લાઈવ ના સાંભળ્યો તો વિડીયો અપલોડ થઈ જાય એના પછી તમે બેની સ્પીડમાં પણ સાંભળી લેજો પણ વિડીયોની તમારે ખાસ એ સ્પીચને સાંભળવાની છે ઘણું બધું તમને એમાં જાણવા મળશે રાઈટ ધ બજેટ કેન ઓલ્સો બી પ્રેઝન્ટેડ ટુ ધ હાઉસ ઇન ટુ ઓર મોર પાર્ટ એટલે કે જે બજેટ છે તો એને બે થી વધારે જે પાર્ટ છે તો એમાં પણ પ્રેઝન્ટ કરી શકાય છે રાઈટ તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે જે બજેટ છે તો એને બેથી વધારે પાર્ટ્સમાં પણ કહેવાય ને કે પ્રેઝન્ટ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કરી શકે છે ધેર સેલ બી નો ડિસ્કશન ઓફ ધી બજેટ ઓન ધ ડે ઓન વિચ ઇટ ઇઝ પ્રેઝન્ટેડ ઇન ધ હાઉસ ટુ ધ હાઉસ એટલે કહેવા શું માંગે છે કે જે દિવસે હવે જો લો કે પહેલી ફેબ્રુઆરી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ પ્રેઝન્ટ કરે ને તો એ દિવસે બધા ચાલુ ના પડી જાય સમજે કે એ દિવસે કોઈ પણ બજેટ ઉપર ડિસ્કશન થતી નથી યાદ રાખજો એ દિવસે એ બજેટ છે તો એના પર કોઈ ડિસ્કશન થતી નથી જસ્ટ ખાલી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે તો બજેટ સ્પીચ આપણે પ્રેઝન્ટ કરે છે જે જે પણ પ્રોવિઝન બધું નવી સરકારે કરી હોય ટેક્સ ના પ્રપોઝલ હોય તો એ જસ્ટ ખાલી પ્રેઝન્ટ કરે છે ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ વિધ ધ સ્પીચ નોન એઝ ધ બજેટ સ્પીચ એટલે કે જે ફાઇનાન્સ મિનિસ્ટર બજેટને પ્રેઝન્ટ કરે તો એને શું કહેવામાં આવે છે બજેટ સ્પીચ કહેવામાં આવે છે એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ સ્પીચ ઇન ધ લોકસભા ધ બજેટ ઇઝ લેટ બિફોર ધ રાજ્યસભા એટલે કે જ્યારે એમની સ્પીચ છે તો લોકસભામાં પૂરી થાય લગભગ ત્રણ કલાક જેટલી સ્પીચ ચાલે છે અને જ્યારે એ લોકસભામાં સ્પીચ પૂરી થાય પછી એ જે બજેટ છે તો એને રાજ્યસભામાં લઈ જવામાં આવે છે એન્ડ વિચ કેન ઓનલી ડિસ્કસ એન્ડ ડિસ્કસ ઇટ એન્ડ હેઝ નો પાવર ટુ વોટ ઓન ધ ડીમાન્ડ ફોર ગ્રાન્ટ સમજો તમે જે રાજ્યસભા છે તો એ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ ઉપર ક્યારે પણ વોટ કરી શકતી નથી એ ફક્ત ને ફક્ત લોકસભાની જ પ્રિ પ્રિવિલેજ છે યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે પણ ડિમાન્ડ ફોર અગ્રાન્ટ થાય ને એટલે માન લો કે જે બજેટ પ્રેઝન્ટ થયું અને એમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આપણી જે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી છે તો એને અમે આટલા આટલા હજાર કરોડ રૂપિયા અલોકેટ કરીએ છીએ તો પછી જે એગ્રીકલ્ચર મિનિસ્ટર હોય તો એ લોકસભાની અંદર ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ કરે સમજી ગયા પછી એ ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ જે થઈ હોય તો એમાં લોકસભા જ વોટ કરે છે સમજી ગયા ડિમાન્ડ ફોર કે ભાઈ અમે આ મિનિસ્ટ્રી છે અને એને આટલા કરોડ રૂપિયા આટલા હજાર કરોડ રૂપિયા એલોકેટ કરીએ છીએ એટલે કે એ મિનિસ્ટ્રી છે તો એની એ જે ડિમાન્ડ હોય તો એના ઉપર ફક્ત ને ફક્ત લોકસભામાં વોટ થાય છે રાજ્યસભામાં થતો નથી તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ છે તો એના ઉપર વોટ ફક્ત અને ફક્ત લોકસભામાં થાય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અગેન અને અગર હું તમને કહું છું તમારે યાદ રાખવાનું છે રાઇટ એન્ડ ધ બજેટ ડોક્યુમેન્ટ પ્રેઝન્ટ ટુ ધ પાર્લામેન્ટ ઓફ ધ ફોલોઇંગ એટલે કે બજેટ છે તો એમાં ખાલી મતલબ પ્રેઝન્ટ એવું નથી હોતું એના સિવાય ઘણું બધું ઘણી બધી એ બજેટ જે છે અંદર સામેલ હોય છે તો એ શું શું છે તો એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું તો જો એક તો આપણી બજેટ સ્પીચ હોય સમજી ગયા પછી એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય કે ભાઈ આવનારા ભવિષ્યની અંદર આવનારા વર્ષની અંદર અમારા ખર્ચા કેટલા થશે ને કેટલી અમારી આવક થશે સરકારની એના સિવાય ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ હોય એપ્રોપ્રિએશન બિલ હોય ફાઇનાન્સ બિલ હોય અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વખતે યુપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન પણ આવેલો છે આ સ્ટેટમેન્ટ મેન્ડેટેડ અંડર ધ એફઆરબીએમ એફઆરબીએમ એટલે શું થાય ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ છે એફઆરબીએમ એક્ટ તો એના તહેત ત્રણ ડોક્યુમેન્ટ છે તો એને પ્રેઝન્ટ કરવા પડે છે ઇકોનોમીમાં પણ આ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે રાઇટ તો એફઆરબીએમના તહેત બજેટમાં મેઇનલી જે પાર્લામેન્ટમાં ત્રણ ડોક્યુમેન્ટને પ્રેઝન્ટ કરવા પડે છે અને એ પહેલું ડોક્યુમેન્ટ છે મેક્રો મેક્રો એટલે ઇન્ડિયા એઝ અ હોલની ઇકોનોમીની વાત છે મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ બીજું છે ફિઝિકલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ અને ત્રીજું છે ટર્મ પોલિસી આના વિશે ડિટેલમાં તમારે ઇકોનોમીમાં સ્ટડી કરવાની છે અત્યારે હું જસ્ટ ખાલી તમને એટલું કહીશ કે આ ત્રણ ડોક્યુમેન્ટ છે તો એને એફઆરબીએમ એકના તહેત પ્રેઝન્ટ કરવા મેન્ડેટેડ છે એટલે કે કમ્પલસરી છે પહેલું છે મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ બીજું છે ફિઝિકલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ ત્રીજું છે મડિયમ ટર્મ ફિઝિકલ પોલિસી સ્ટેટમેન્ટ તો આ તમને ખબર પડીને એનઆસીઆઈ એક્સપેન્ડિચર બજેટ આવે છે રિસિપ બજેટ આવે છે જસ્ટ ખાલી જીકે માટે છે આમાંથી ક્વેશ્ચન નહીં બને પછી એક્સપેન્ડિચર પ્રોફાઇલ છે આ જે મેં તમને એફઆરબીએમ એક્ટવાળું કીધું એમાંથી ક્વેશ્શન બનશે આ બધું જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે પછી જે મેમોરેન્ડમ એક્સપ્લેનિંગ ધ પ્રોવિઝન ઓફ ધ ફાઇનાન્સ બિલ છે પછી બજેટ એઝ અ ક્લેન્સ અને પછી આઉટકમ ઓફ ધ આઉટકમ બજેટ આ બધા જ ડોક્યુમેન્ટ છે તો એને પ્રેઝન્ટ કરવામાં આવે છે તો બજેટમાં આટલા બધાનો સામેલ થાય છે અત્યાર સુધી તમને જસ્ટ ખાલી સ્પીચ જેવું લાગતું હશે પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ બધી વસ્તુ ખૂબ જ ડિટેલમાં થતી હોય છે અને એના વિશે આપણને ઇન્ફોર્મેશન હોવી જોઈએ જો અર્લી ક્લિયર કેવું હતું હવે જો ઇકોનોમિક સર્વે છે ને આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આના વિશે હું તમને આજે ક્વેશ્ચન પૂછીશ અને પહેલાં કેવું થતું હતું જો ઇકોનોમિક સર્વે છે ને ઓલ્સો યુઝ ટુ બી પ્રેઝન્ટેડ ટુ ધ પાર્લામેન્ટ અલોંગ વિથ ધ બજેટ એટલે કહેવા શું માંગે છે કે પહેલાં એવું હતું કે જે ઇકોનોમિક સર્વે હોય ને આ યુપીએસસી જીપીએસસીના વિદ્યાર્થી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય ઇકોનોમિક સર્વે અને બજેટમાં ડિફરન્સ શું છે તો જે બજેટ છે ને એ આવનારા વર્ષનું હોય પરંતુ ઇકોનોમિક સર્વે છે તો ગયા વર્ષનું હોય આવનારું વર્ષ અને ગયું વર્ષ તમે સમજો ને ગયું વર્ષ એટલે માની લો કે આ વર્ષે જે બજેટ પ્રેઝન્ટ થશે ને તો એમાં ઇકોનોમિક સર્વે આવશે તો એ ઇકોનોમિક સર્વે શું કરશે તો ગયા વર્ષની ઇકો ભારતની ઇકોનોમીની પરિસ્થિતિ શું હતી તો એના વિશેની ઇન્ફોર્મેશન આપશે તો બીકો જે ઇકોનોમિક સર્વે હોય છે તો એ ગયા વર્ષનું હોય છે એટલે કે આગલા વર્ષનું હોય છે અને બજેટ હોય છે તો એ આવનારા વર્ષનું હોય છે તે જે વર્ષ આવવાનું છે તો એના વિશે હોય છે તો આ વસ્તુ તમે યાદ રાખજો બંનેમાં ડિફરન્સ હોય છે અને પહેલાં કેવું થતું હતું કે બજેટની સાથે ઇકોનોમિક સર્વેને પ્રેઝન્ટ કરવામાં આવતો હતો પરંતુ નાવ ઇટ ઇઝ પ્રેઝન્ટેડ વન ડે ઓર ફ્યુ ડેઝ બિફોર ધ પ્રેઝન્ટેશન ઓફ ધ બજેટ એટલે કે હવે કેવું છે કે હવે જે બજેટને પ્રેઝન્ટ કરવામાં આવે તો એના એક દિવસ અથવા તો થોડા દિવસ પહેલા ઇકોનોમિક સર્વે છે તો એને પ્રેઝન્ટ કરવામાં આવે છે પહેલાં બંને સાથે થતા હતા હવે પહેલા કરી દેવામાં આવે છે રાઈટ એન્ડ ધીસ રિપોર્ટ ઇઝ પ્રિપેર્ડ બાય ધ ફાઇનાન્સ મિનિસ્ટ્રી એન્ડ ઇન્ડિકેટ ધ સ્ટેટસ ઓફ ધ નેશનલ ઇકોનોમી એટલે કે આજે ઇકોનોમિક સર્વે રિપોર્ટ છે તો ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા પ્રિપેર કરવામાં આવે છે પરંતુ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં એક ઓફિસ છે હું તમને એના વિશે ક્વેશ્ચન પૂછું રાઈટ તો એ ઓફિસ દ્વારા આ બજેટ છે તો સોરી ઇકોનોમિક સર્વેને પ્રિપેર કરવામાં આવે છે અને ભારત દેશની ઇકોનોમીની પરિસ્થિતિ શું રહી છે આખા વર્ષ દરમિયાન તો એના વિશેની ઇન્ફોર્મેશન હોય છે અને તમારે બધાએ આ ઇકોનોમિક સર્વેની ડિટેલમાં સ્ટડી કરવી જોઈએ યુપીએસસી જીપીએસસીના વિદ્યાર્થી માટે ઇકોનોમિક સર્વે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ઇકોનોમિક સર્વે જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની વેબસાઈટ ઉપર મળે તો એ તમારે આખો ના વાંચવાનો હોય એમાં તમે મેઇનલી પણ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એની સમરી આવતી હોય છે જે રીતે વિઝન આઈએસ છે પછી ઇન્સાઇટ આઈએસ છે અને ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે તો આની સમરી આવતી હોય છે તો એને તમે ડાઉનલોડ કરીને વાંચી લો જો એક વસ્તુ યાદ રાખવાનું થોડું સ્માર્ટ રહેવાનું તૈયારી કરો ને ત્યારે થોડું સ્માર્ટ રહેવાનું આ બધી ચેનલો અને વેબસાઇટોને આ બધું શાની માટે છે તમારી માટે છે એ લોકો રાત દિવસ મહેનત કરી રહ્યા છો તો તમે શું કરો હાર્ડવર્ક કરો છો રાઈટ તો વિઝન આયસ અથવા તો ઇન્સાઇટ આયસ અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરે તો એને લઈને વાંચી લેવાનું આમાં એવું ના હોય કે બેઠે બેઠું તમારે લખવાનું જસ્ટ ખાલી કોર્ટ કરી દો કે બે આ વર્ષના ઇકોનોમિક સર્વેમાં આ કહેવામાં આવે છે એટલે પતી જાય સમજી ગયા તો થોડું સ્માર્ટ રહીને તૈયારી કરવાની હોય હવે હું તમને આની સાથે લિંક કરીને થોડો એક ક્વેશ્ચન પૂછું છું આપણું જે ઇકોનોમિક સર્વે છે તો એ કઈ ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવે છે તમને એ ખબર હશે કઈ કયા વ્યક્તિ દ્વારા એને તૈયાર કરવામાં આવે છે એ પોસ્ટનું નામ તમારે લખવાનું છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપો અને એ બીજું તમારે એ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે કે ઇકોનોમિક સર્વે છે તો એ પ્રેઝન્ટ કરવું એ કોન્સ્ટિટ્યુશનલી મેન્ડેટેડ છે કે નથી સમજી ગયા જેવી રીતે બજેટ છે તો એને પ્રેઝન્ટ કરવું કોન્સ્ટિટ્યુશનલી મેન્ડેટેડ છે એટલે કે બંધારણમાં એવું કમ્પલસરી કહેવામાં આવે છે કે દર વર્ષે તમારે બજેટને પ્રેઝન્ટ કરવું પડશે પણ આ ઇકોનોમિક સર્વેમાં એવું છે કે નહીં આ તમારે ખાસ કહેવાનું છે મારે ખ્યાલથી કોઈ એક્ઝામમાં આવો ક્વેશ્ચન બનેલો છે રાઈટ સ્પીપવામાં કે શામાં પૂછવામાં આવે તો યાદ નથી જનરલ ડિસ્કશન હવે જનરલ ડિસ્કશન વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ તો જો જ્યારે બજેટ છે તો એ પ્રેઝન્ટ થઈ જાય સમજી ગયા તો બજેટ સ્પીચ જ્યારે આપી દેવામાં આવે તો એના પછી જનરલ ડિસ્કશન ઓન બજેટ બિગિન્સ અ ફ્યુ ડેઝ આફ્ટર ધ પ્રેઝન્ટેશન એટલે કે બજેટ પ્રેઝન્ટ થઈ જાય ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા એના થોડા દિવસ પછી શું કરવામાં આવે છે જનરલ ડિસ્કશન કરવામાં આવે છે એન્ડ ઇટ ટેક્સ પ્લેસ ઇન બોથ હાઉસ અને જનરલ ડિસ્કશન થાય તો એ બંને હાઉસમાં થાય છે એન્ડ લાસ્ટ યુઝઅલી ફોર થ્રી ટુ ફોર ડેઝ અને આજે જનરલ ડિસ્કશન ચાલે આ બીજું સ્ટેજ છે ત્રણથી ચાર દિવસ સુધી ચાલે છે ડ્યુરિંગ ધી સ્ટેજ

કે આ જે સ્ટેજ છે જનરલ ડિસ્કશનનું સ્ટેજ છે બંને હાઉસમાં થાય છે જનરલ ડિસ્કશન પરંતુ જે લોકસભા છે તો આ સ્ટેજ દરમિયાન શું કરી શકે છે બજેટ ઉપર બજેટ ઉપર ડિસ્કશન કરી શકે છે પરંતુ પરંતુ જે માની લો કે કોઈ મિનિસ્ટ્રી છે માની લો કે આપણે એક નવી કોઈ મિનિસ્ટ્રી લઈએ આપણે માની લો કે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ અને ફર્ટિલાઇઝર લઈએ સમજી ગયા તો માની લો કે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એવું કીધું ભાઈ મને છે ને ત્રીસ હજાર કરોડ રૂપિયાની જરૂર છે આવી ડિમાન્ડ ફોર ગ્રાન્ટ કરવામાં આવી છે અને ત્રીસ હજાર કરોડની માંગ કરવામાં આવી તો પછી ઓપોઝિશન પાર્ટી છે તો અહીંયા કટ મોશન પસાર કરીને આ જે મિનિસ્ટ્રી છે તો એનું ડિમાન્ડ છે તો એને ઓછી ના કરી શકે સમજી ગયા એ આ સ્ટેજમાં ના થાય એના પછીના સ્ટેજમાં થાય હું તમને કહું છું તો એટલું તમે યાદ રાખો કે બીજા સ્ટેજમાં ક્યારે પણ કટ મોશન છે ઓપોઝિશન પાર્ટી દ્વારા મૂક કરવામાં આવતું નથી નોર ધ બજેટ કેન બી સબમિટેડ ધ વોટ ઓફ ધ હાઉસ એટલે કે જે રૂલિંગ પાર્ટી છે તો એ બજેટમાં જે મતલબ ડિમાન્ડ છે તો એના પર વોટ પણ કરાવી શકતી નથી તો આટલું તમે તમે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે ધ ફાઇનાન્સ મિસ્ટર હેઝ જનરલ રાઈટ ટુ રિપ્લાય એટ ધ એન્ડ ઓફ ધ ડિસ્કશન અને જ્યારે જે ડિસ્કશન પૂરી થાય અને જે પણ આ લોકોએ ક્વેશ્ચન પૂછ્યા હોય તો એના પર જવાબ આપવાનો અધિકાર છે તો કોનો છે તો એ આપણી ફાઇનાન્સ મિનિસ્ટર પાસે એ જે રાઇટ છે તો આપવામાં આવે છે અને પછી ત્રીજું સ્ટેજ આવે છે સ્ક્રુટિની બાય ધ ડિપાર્ટમેન્ટલ કમિટી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેજ છે જે બજેટ છે તો એના પ્રેઝન્ટ કરી દેવામાં આવે જનરલ ડિસ્કશન થાય પછી શું થાય કે ડિપાર્ટમેન્ટલ સ્ક્રુટની કરવામાં જો આફ્ટર જનરલ ડિસ્કશન ઓન ધ બજેટ ઇઝ ઓવર ધ હાઉસ કેન એજન્ડ અબાઉટ થ્રી ટુ ફોર વીક એટલે કે જ્યારે જનરલ ડિસ્કશન ડિસ્કશન થઈ જાય પછી આપણા સ્પીકર અને જે પણ આપણા ચેરમેન હોય તો એ શું કરે કે ભાઈ હાઉસ છે તો એને આપણે થોડો સમય માટે એડજન્ટ કરી દે છે હવે એડજન્ટ શું થાય મેં તમને કીધું છે એડજન્ટ સાયના ડે શું છે એ પણ મેં તમને કીધું છે તો જૂના વિડીયો તમે જોજો એમાં બધું તમને આઈડિયા આવી જશે પછી આ વિડીયો તમારે જોવાનો છે તો જનરલ ડિસ્કશન પૂરી થાય પછી જે હાઉસ છે તો એને એડજન્ટ કરી દેવામાં આવે છે એટલે કે થોડો સમય હાઉસ છે તો એને બંધ રાખી દેવામાં આવે છે સાદી ભાષામાં હું તમને કહું હાઉસ થોડા દિવસ એડજન્ટ થાય છે અને ડ્યુરિંગ ધીસ ગેપ પીરિયડ અને આ જે ગેપ થોડો મતલબ મતલબ ત્રણથી ચાર વીક સુધી હાઉસ એડજન્ટ રહે તો આ સમયગાળા દરમિયાન ચોવીસ જેટલી જે ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી છે આના પછીના ચેપ્ટરમાં હું તમને ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી વિશે ઇન્ફોર્મેશન આપવાનો છું પાર્લામેન્ટરી કમિટી તો એના વિશે મતલબ જે ચોવીસ જેટલી ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી છે તો એ શું કરે છે બજેટની એક એક ડિમાન્ડ છે એક એક ડિમાન્ડ છે તો એને એકદમ ડિટેલમાં એક્ઝામિન કરે છે ભાઈ આ ડિમાન્ડ છે તો આટલી માંગવામાં આવી છે આટલા કરોડ રૂપિયા માંગ્યા છે તો શું આને ખરેખરમાં આટલી જરૂરિયાત છે કે નહીં તો ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી ડિટેલમાં આની સ્ક્રુટિની કરે છે અને એના ઉપર પછી રિપોર્ટ તૈયાર કરે છે અને રિપોર્ટ કર્યા પછી શું કરવામાં આવે છે પાર્લામેન્ટના બંને હાઉસને પ્રેઝન્ટ કરવામાં આવે છે ધીસ રિપોર્ટ આર સબમિટેડ ટુ બોથ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ ફોર કન્સિડરેશન એટલે કે બંને હાઉસને કન્সিডરેશન માટે આપવામાં આવે છે એન્ડ સ્ટેન્ડિંગ કમિટી સિસ્ટમ એસ્ટાબ્લિશ ઇન 1993 એટલે કે આ સ્ટેન્ડિંગ કમિટીની ડિપાર્ટમેન્ટલ સ્ક્રુટિની થાય તો આ સિસ્ટમને ઓગણીસો ને ત્રાણુંમાં શરૂ કરવામાં આવી છે અને આ સિસ્ટમને બે હજાર ચારમાં વધારે એક્સપાન્ડ કરવામાં આવી છે તો આ ફેક્ટને તમારે યાદ રાખવાની જરૂર નથી જસ્ટ એટલું યાદ રાખજો કે કદાચ આવી જાય તો એ ઓગણીસો ને ત્રાણુંમાં શરૂ થાય છે પછી આવે છે વોટિંગ ઓન ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટે સ્ટેજ છે અને અહીંયાથી જ જે પણ પૈસા છે તો મંજૂર થાય છે કે ભાઈ કોઈપણ મિનિસ્ટ્રીને કેટલા પૈસા મળશે તો એ આ સ્ટેજમાંથી નક્કી થાય છે વોટિંગ ઓન ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ એટલે કેવા શું માગે છે ઇન ઇન લાઇટ ઓફ ધ રિપોર્ટ ઓફ ધ ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી એટલે કે ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે પણ રિપોર્ટને તૈયાર કરે આવ્યો હોય ધ લોકસભા ટેક્સ અપ વોટિંગ ઓફ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ અને પછી શું થાય છે કે ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી જ્યારે રિપોર્ટ સબમિટ કરે એના પછી લોકસભાની અંદર ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ થાય છે ધ ડિમાન્ડ આર પ્રેઝન્ટેડ મિનિસ્ટ્રી વાઇઝ એટલે કે એક એક મિનિસ્ટ્રીના જે પણ મિનિસ્ટર હોય તો એના દ્વારા ડિમાન્ડ કરવામાં આવે છે કે ભાઈ અમને આટલા પૈસા અલોકેટ થયા છે ભાઈ અમને આટલા પૈસા આપો સમજી ગયા ડિમાન્ડ કરે છે માંગ કરે છે અને પછી શું થાય છે લોકસભા એના પર વોટ કરે છે અને એક વસ્તુ યાદ રાખો આ બધા જે વોટના બધું થતું હોય જસ્ટ ખાલી કહેવાની પ્રોસેસ છે કારણ કે રૂલિંગ પાર્ટી જીતવાની છે લોકસભામાં રૂલિંગ પાર્ટીની મેજોરિટી હોય છે સમજી ગયા એન્ડ ડિમાન્ડ બિકમ ધ ગ્રાન્ટ આફ્ટર ઇટ હેઝ બિન ડ્યુલી વોટેડ એટલે કે ડિમાન્ડ છે જે માંગ કરવામાં આવી હોય તો એ ગ્રાન્ટ સોરી ગ્રાન્ટ ક્યારે બને તો ગ્રાન્ટ ક્યારે બને જ્યારે એના ઉપર ડ્યુલી વોટ કરવામાં આવે એટલે કે જ્યારે એના ઉપર વોટ થઈ જાય તો ત્યારે એ પછી ગ્રાન્ટ બની જાય છે અને પછી એની ઉપર જે ગ્રાન્ટ બની જાય છે પછી એના ઉપર ખર્ચો થઈ શકે છે તો આ વસ્તુ તમને ખબર પડી ટુ પોઈન્ટ શુડ બી નોટેડ ઇન ધીસ કન્ટેક્સ હવે અહીંયા છે ને બે વસ્તુ ધ્યાનમાં રાખવા જોઈએ વન ધ વોટિંગ ઓફ ધ ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ ઇઝ એક્સક્લુઝિવ પ્રિવિલેજીસ ઓફ લોકસભા ફરીથી આવ્યું મેં તમને કીધું ને કે ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ છે તો એ ફક્ત ને ફક્ત કોણ કરી શકે છે તો એ ફક્ત ને ફક્ત લોકસભાની એક્સક્લુઝિવ પ્રિવિલેજ છે રાજ્યસભામાં ક્યારે પણ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ હોય તો એના ઉપર વોટિંગ થતું નથી તો આ વસ્તુ તમે યાદ રાખજો રાજ્યસભાને બજેટના સંદર્ભમાં ઓછો પાવર આપવામાં આવે છે એ ખાલી ડિસ્કશન કરી શકે વડાપાઉં ખાઈ શકે નાસ્તો કરી શકે સમજી ગયા બીજું એમને કઈ એટલો બધો પાવર આપવામાં આવ્યો નથી તો તમે યાદ રાખજો બીજું શું છે રાજ્યસભા હેઝ નો પાવર ટુ વોટિંગ ધી ડિમાન્ડ્સ એટલે કે જે પણ ડિમાન્ડ હોય તો એમાં રાજ્યસભાને વોટિંગ કરવાનો પાવર નથી એન્ડ વોટિંગ ઇઝ કન્ફાઇન્ડ ટુ ધ વોટેબલ પાર્ટ ઓફ ધ બજેટ હવે આ ઇમ્પોર્ટન્ટ છે આ બીજું છે આ પહેલો પોઈન્ટ તો મેં તમને કીધું બીજું પાર્ટ એ છે કે જે પણ વોટિંગ થાય તો એ ફક્ત ને ફક્ત બજેટનો વોટેબલ પાર્ટ હોય એટલે કે જે ચાર્જ એક્સપેન્ડિચર ના હોય તો એના પૂરતું કન્ફાઇન્ડ છે એટલે કે ચાર્જ એક્સપેન્ડિચર ઉપર ક્યારે પણ વોટિંગ થતું નથી તો બે વસ્તુ તમે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે એક એક પોઈન્ટને હું તમને અહીંયા એક્સપ્લેન કરી રહ્યો છું તમે વિડીયોને પૂરો ફાયદો ઉઠાવવાની કોશિશ કરજો આજે મારો એવો ટાર્ગેટ છે કે પાર્લામેન્ટનું ચેપ્ટર છે તેને આપણે ખતમ કરવું છે હવે જોઈએ ક્યાં સુધી વિડીયો ચાલે છે રાઇટ પછી આપણે જોઈએ ઈચ ડિમાન્ડ ઇઝ વોટેડ સેપરેટલી બાય ધ લોકસભા એટલે કે જે પણ ડિમાન્ડ હોય તો એને લોકસભાની અંદર એક એક ડિમાન્ડ હોય તો એને સેપરેટલી એને વોટ કરવામાં આવે છે માની લો કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ કોઈ ડિમાન્ડ કરી તો એના પર અલગથી વોટ થાય ડિફેન્સ મિનિસ્ટ્રીએ ડિમાન્ડ કરે તો એના પર વોટ થાય એટલે કે એક એક ડિમાન્ડને સેપરેટલી એના પર વોટ કરવામાં આવે છે મેમ્બર્સ ઓફ ધ પાર્લામેન્ટ કેન ડિસ્કસ ધ ડિટેલ્સ ઓફ ધ બજેટ એટલે કે આ સ્ટેજ ઉપર આ સ્ટેજ ઉપર ડ્યુરિંગ ધી સ્ટેજ આ સ્ટેજ ઉપર જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમપી જે ઓપોઝિશન પાર્ટીના એમપી હોય રૂલિંગ પાર્ટીના એમપી હોય તો જે પણ ડિમાન્ડ કરવામાં આવી હોય અને બજેટ છે તો એના ઉપર ડિટેલમાં ડિસ્કશન કરી શકે છે આ સ્ટેજમાં ડિટેલમાં ડિસ્કસ કરી શકે છે યાદ રાખજો દે કેન ઓલ્સો મૂવ મોશન ટુ રિડ્યુસ એની ડિમાન્ડ ફોર ગ્રાન્ટ એટલે કે એવા શું માંગે છે જે પણ ઓપોઝિશન પાર્ટીના જે પણ મેમ્બર હોય લો કે કોઈ એક મિનિસ્ટ્રી છે તો એને વધારે પૈસા એલોકેટ કરવામાં આવે છે વધારે મની એલોકેટ કરવામાં આવી છે તો ઓપોઝિશન પાર્ટીના એમપી છે તો એ કટ મોશનને પ્રસાર કરી શકે છે કે ભાઈ આ મિનિસ્ટ્રી છે ને એને થોડા વધારે પૈસા નકામા પૈસા એને એલોકેટ કરવામાં આવે છે અને આ લોકો કંઈ આનો યુઝ કરતા નથી એ કામ કરો કે ભાઈ આપણા દેશના જે નાણાં છે તો એને બચાવવાના છે અને આ મિનિસ્ટ્રી છે તો એને આટલા પૈસા આપે છે એમાંથી થોડું કટ તમે કરો એટલે કે પૈસા થોડા ઓછા કરી દો તો એને શું કહેવામાં આવે છે એને કટ મોશન કહેવામાં આવે છે કેન બી મૂળ કટ મોશન દે કેન ઓલસો મૂવ ધ મોશન ટુ રિડ્યુસ ડિમાન્ડ એન્ડ સચ મોશન આર કોલ્ડ કટ કટ મોશન અને આ જે મોશન છે તેને કટ મોશન કહેવામાં આવે છે અને એના ત્રણ પ્રકાર હોય છે તો એના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છીએ હવે આપણે કટ મોશનની વેરિયસ ટાઈપ જોઈએ જો મેઇનલી છે ને ત્રણ પ્રકારના કટ મોશન હોય છે એક આવે પોલિસી કટ મોશન બીજું આવે છે ઇકોનોમિક કટ મોશન આ યુપીએસસીમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે અને જીપીએસસીમાં પણ આવે છે ટોકન કટ મોશન તો જો આ ત્રણેય પ્રકારના મોશન કેવા હોય છે તો આ ઓપોઝિશન પાર્ટી દ્વારા જે મોશન છે પોલિસી કટ મોશન તો એને મૂવ કરવામાં આવે છે તો મકસદ શું હોય હવે માની લો કે સરકાર દ્વારા કોઈ પોલિસી છે નવી પોલિસી નવી સ્કીમ લાવવામાં આવી અને ઓપોઝિશન પાર્ટીને એવું લાગે કે આ નકામી છે રાઈટ તો એની માટે પોલિસી કટ મોશન છે તો એને પ્રેઝન્ટ કરવામાં આવે છે અને મૂવ કરવામાં આવે છે અને જો આ મોશન થાય આમાં મેઇનલી ડિમાન્ડ શું હોય કે માની લો કે કોઈ પણ રૂલિંગ પાર્ટી કરી છે તો એના દ્વારા કોઈ સ્કીમ માટે માની લો કે એક હજાર કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી છે તો જ્યારે પોલિસી કટ મોશન પસાર થાય તો એ એક હજાર કરોડની ડિમાન્ડ છે તો એને એક રૂપિયા સુધી એટલે કે આખી જે પોલિસી હોય તો એને જ રિજેક્ટ કરી દેવામાં છે ડિસ અપ્રુવલ ઓફ ધ પોલિસી અંડર લાઈંગ ધ ડિમાન્ડ એટલે કે જે ડિમાન્ડ હોય તો એની પોલિસી છે તો એને ડાયરેક્ટલી એને શું કરી દેવામાં આવે છે ડિસ અપ્રુવ કરવામાં આવે છે અને જનરલી આ પ્રકારના ક્યારે પણ જે પોલિસી કટ મોશન આ બધું ક્યારેય પસાર થતું નથી કારણ કે જે મેજોરિટી હોય તો રુલિંગ પાર્ટી પાસે હોય છે એટલે જસ્ટ ખાલી આ કહેવા પૂરતું છે પરંતુ જે પણ ડિમાન્ડ કરવામાં આવી હોય તો એને એક રૂપિયા સુધી ઓછી કરવા માટે હોય છે એટલે કે પોલિસીને ને કરવા માટે હોય છે પછી આવે છે ઇકોનોમિક કટ મોશન હવે જો ઇકોનોમિક કટ મોશનમાં શું થાય કે ઓપોઝિશન પાર્ટીને એવું લાગતું હોય કે ભાઈ આમાં જે પણ પૈસા માંગવામાં આવે છે ને આ થોડા વધારે પૈસા માંગવામાં આવે છે અને એનાથી શું થશે કે ભાઈ આપણી ઇકોનોમી છે તો એને નેગેટિવલી ઇમ્પેક્ટ થશે ને આપણા પૈસા છે તો વેડફાઈ જશે રાઇટ તો એમાં એવું કહેવામાં આવે કે ભાઈ તમે આમાં જે પણ ખર્ચા કરવા માંગો છો તો આમાં તમે થોડા ખર્ચાને ઓછા કરો તો આવું ઓપોઝિશન પાર્ટી આ પ્રકારનું મોશન લાવે તો એને ઇકોનોમિક કટ મોશન કહેવામાં આવે ઇટ સ્ટેટ ધેટ ધ અમાઉન્ટ ઓફ ધ ડિમાન્ડ બી રિડ્યુસ બાય અ સ્પેસિફિક અમાઉન્ટ એટલે કે માની લો કે એક હજાર કરોડ રૂપિયાની માંગ કરી છે તો ઓપોઝિશન પાર્ટી એવું બોલે કે ભાઈ આ એક હજાર કરોડની જગ્યાએ તમે સાતસો કરોડમાં કામ ચલાવી લો રાઇટ તો આને કહેવામાં આવે છે ઇકોનોમિક કટ મોશન એન્ડ ઇકોનોમી દેટ કેન બી અફેક્ટેડ ઇટ સ્ટેટ દેટ ધ અમાઉન્ટ ઓફ ધ ડિમાન્ડ બી રિડ્યુઝ બાય સ્પેસિફાઈડ અમાઉન્ટ એટલે કે અમુક અમાઉન્ટથી તમારી ડિમાન્ડ છે તો એને ઓછી કરો જેથી કરીને આપણી ઇકોનોમી છે અને એને કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ ના થાય અને આપણે પૈસા વેડફાય નહીં અને પછી ત્રીજું આવે છે ટોકન કટ મોશન હવે આ ટોકન કટ મોશન એટલે શું થાય ઇટ સ્ટેટ દેટ ધ અમાઉન્ટ ઓફ ધ ડિમાન્ડ બી રિડ્યુઝ બાય હંડ્રેડ રૂપીઝ એટલે કહેવા શું માંગે છે જસ્ટ ખાલી આ કહેવા પૂરતું હોય છે જે પણ ડિમાન્ડ કરવામાં આવી તો એમાં અમાઉન્ટ છે તો એને બાય હંડ્રેડ રૂપીઝ એટલે કે સો રૂપિયાથી તમે એને ઓછી કરો સમજી ગયા તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ એટલું તમારે યાદ રાખવાનું છે કે જે ટોકન કટ મોશન હોય છે તો એમાં હંડ્રેડ રૂપિયાથી જે ડિમાન્ડ છે તો એને ઓછી કરવામાં આવે છે અને એના સિવાય તમે અહીંયા જોશો જે પોલિસી કટ મોશન છે તો એમાં એક રૂપિયા સુધી એટલે કે જે પોલિસી છે તો એને ડિસઅપ્રુવ કરવામાં આવે છે અને ઇકોનોમિક કટ મોશન છે તો એમાં જસ્ટ ખાલી એટલું કહેવામાં આવે છે કે ભાઈ તમે ખર્ચા છે એને થોડા ઓછા કરી દો જેથી કરીને આપણી ઇકોનોમી છે તો એને નેગેટિવ ઇમ્પેક્ટ ના થાય હવે જો આ કટ મોશન છે ને તો એમાં પણ પણ કેવું છે કે એ ડાયરેક્ટ એમના ઓપોઝિશન પાર્ટી મનફાવી રીતે પસાર ના કરી શકે સમજી ગયા તો પછી કોઈ પણ બિલ પસાર ના થાય આપણો દેશ ચાલે તો આમાં કેટલીક પ્રોવિઝન કરવામાં છે કે જો ઓપોઝિશન પાર્ટીએ કટ મોશન પસાર કરવું હોય તો એને કેટલીક પ્રોવિઝનને સેટિસફાઈ કરવી પડશે તો એ પ્રોવિઝન કઈ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જો પહેલું છે ઇટ શુડ બી રિલેટેડ ટુ વન ડિમાન્ડ ઓનલી એટલે કે જે પણ કટ મોશન પસાર કરવામાં આવે આ ત્રણમાંથી કોઈ પણ હોય તો એ એક જ ડિમાન્ડના રિલેટેડ હોવું જોઈએ પછી એવું નહીં કે બધી ડિમાન્ડ હોય અને એમાં પછી તમે કટ કટ મોશન લગાવીને ટાઈમપાસ કરો સમજી ગયા તો એક જ ડિમાન્ડના રિલેટ હોવું જોઈએ પછી બીજું શું છે ઇટ શુડ બી ક્લિયરલી એક્સપ્રેસ એન્ડ શુડ નોટ કન્ટેન આર્ગ્યુમેન્ટ એન્ડ ડિફેમેટરી સ્ટેટમેન્ટ એટલે કે જસ્ટ ખાલી એમ જ હવામાં વાતો ના કરતા હોય છે સમજી ગયા કોઈ આર્ગ્યુમેન્ટ કરવી ના હોવી જોઈએ એકદમ ક્લિયરલી એમાં લખ્યું હોવું જોઈએ કે ભાઈ તમારે આ કટ મોશન પસાર કરવું છે તેનું કારણ શું છે એકદમ ફેક્ટ તમારું કારણ હોવું જોઈએ એમ રામ હવામાં વાત ના કરવી જોઈએ ઓપોઝિશન પાર્ટીની વાત છે રાઈટ તો આ વસ્તુ યાદ રાખવાની છે પછી ઇટ શુડ બી કન્ફાઇન્ડ ટુ વન સ્પેસિફિક મેટર એટલે કે જે પણ કટ મોશન હોય તો કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક મેટર છે તો એનાથી કન્ફાઈન હોવું જોઈએ પછી કોઈ પણ તમે ગમે તેવી મેટર લાવી અને પછી તમે કટ મોશન પસાર કરીને ખાલી પાર્લામેન્ટના કામમાં તમે દખલ અંદાજી કરવાની કોશિશ કરો તો એ વસ્તુ ના ચાલે તો આ બધી મેન આની પ્રોવિઝન છે કે ભાઈ આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય તો જ કટ મોશન લાવી શકાય છે ઇટ શુડ નોટ મેક સજેશન ફોર ધી અમેન્ડમેન્ટ રિપીલ ઓફ એક્ઝિસ્ટિંગ લો એટલે કે જે હાલમાં જે પણ લો એક્ઝિસ્ટિંગ હોય હયાતમાં હોય તો એને પછી તમારે એને રિપીલ કરવા કે એમાં અમેન્ડમેન્ટ કરવાના આવી બધી ફાલતુ વાતો આમાં થવી ના જોઈએ એના સિવાય ઇટ શુડ નોટ રિફર ટુ અ મેટર દેટ ઇઝ નોટ અ પ્રાઇમરી કન્સર્ન ટુ ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કે કોઈ પણ એવી મેટર સાથે પણ ડિસ્કસ ના કરે ડીલ ના થવું હોવું જોઈએ કે જે યુનિયન ગવર્મેન્ટની બેટર ના હોય કારણ કે આપણું જે શેડ્યુલ સેવન છે સમજી ગયા તો એની અંદર યુનિયન લિસ્ટ છે અને સ્ટેટ લિસ્ટ છે અને કોન્કરન્ટ લિસ્ટ છે સમજી ગયા તો આ બધું જે છે તો એમાં જે યુનિયન લિસ્ટ છે તો એની અંદર કોઈ મેટર મેન્શન ના હોય સ્ટેટ લિસ્ટની મેટર હોય અને એને તમે પછી આની અંદર ડિસ્કસ કરો તો એ વસ્તુ ના ચાલે સમજી ગયા યુનિયન ગવર્મેન્ટની મેટર હોવી જોઈએ પછી નેક્સ્ટ પોઈન્ટ છે ઇટ શુડ નોટ રિલેટ ટુ ધ એક્સપેન્ડિચર ચાર્જ એટલે કે તમે કટ મોશન છે તો ચાર્જ એક્સપેન્ડિચર કારણ કે ચાર્જ એક્સપેન્ડિચર ઉપર તો ક્યારે વોટ જ થતો નથી તો ચાર્જ એક્સપેન્ડિચર વાળું ના હોવું જોઈએ પછી ઇટ શુડ નોટ રિલેટ ટુ ધ મેટર ધેટ ઇઝ અંડર એજ્યુટિકેશન બાય ધ કોર્ટ હવે લો કે કોઈ મેટર છે તો એના ઉપર કેસ ચાલી રહ્યો છે અને કોર્ટનું હજે જજમેન્ટ આવ્યું નથી તો આવી કોઈ પણ મેટર છે તો એ પણ આમાં હોવી ના જોઈએ પછી ઇટ શુડ નોટ રેઝ અ ક્વેશ્ચન ઓફ ધ પ્રિવિલેજ એટલે કે પ્રિવિલેજનો ક્વેશ્ચન પણ આ કટ મોશનની અંદર આવો ના જોઈએ પાર્લામેન્ટરી પ્રિવિલેજ હોય ઇન્ડિવિજ્યુઅલ પ્રિવિલેજ હોય તો એનો ક્વેશ્ચન પણ આની અંદર ના આવો જોઈએ ઇટ શુડ નોટ રિવાઇવ ડિસ્કશન ઓન અ મેટર ઓન વિચ અ ડિસિઝન હેઝ બીન ટેકન ઇન ધ સેમ સેશન એટલે કે એ જ સેશનની અંદર જો એ મેટર ઉપર ડિસિઝન લેવાઈ ગયો હોય તો પછી એ મેટરને ફરીથી અહીંયા ડિસ્કસ કરવાનો કોઈ મતલબ બનતો નથી તો એ પણ અહીંયા હોવું ના જોઈએ તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે અને લાસ્ટ પોઈન્ટ છે મેટર પેન્ડિંગ બિફોર એની સ્ટેચ્યુટરી ટ્રિબ્યુનલ ઓર સ્ટેચ્યુટરી મિલિટરી ઓથોરિટી માની લો કે કોઈ ટ્રિબ્યુનલ છે તો એમાં મેટર હજુ પેન્ડિંગ પડી છે એનું જજમેન્ટ આવ્યું નથી રાઈટ તો આ પરિસ્થિતિની અંદર પણ એ મેટર ઉપર ક્યારે પણ જે કટ મોશન છે તો પસાર કરવામાં આવતો નથી તો આ બધા ફેક્ટ છે તો તમારે યાદ રાખવાના છે મીન્સમાં પણ તમને કામ આવી શકે રાઈટ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ કટ મોશન એટલે કે આ કટ મોશન છે તો આનું મહત્વ શું છે સમજી ગયા આપણે મોટી મોટી વાતો તો કરી પણ એનું મહત્વ શું છે તો જો મેઈનલી ફેસિલિટેટિંગ ધ ઇનિશિયેશન ઓફ ધ કોન્સન્ટ્રેટેડ ડિસ્કશન ઓન અ સ્પેસિફિક ડિમાન્ડ ફોર ગ્રાન્ટ એટલે કહેવા શું માંગે છે કે ભાઈ આ જે કટ મોશન થાય તો એનાથી શું થાય છે કે એક આપણા જે પાર્લામેન્ટ છે તો એની અંદર એક રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ છે તો એનું પ્રિન્સિપલ અપહોલ્ડ કરી શકાય છે એટલે કે જે ઓપોઝિશન પાર્ટી છે તો એ એક જવાબદાર સરકાર બનાવે છે કઈ રીતે લો કે જો આ કટ મોશન આ બધું ના હોય તો પછી રૂલિંગ પાર્ટી મન ફાવે એટલા પૈસા ઉઘરાઈ અને પછી માની લો કે પૈસાને બીજી જગ્યાએ યુઝ કરે અને પોતાનું ઘર ભરે તો આ પ્રકારની પરિસ્થિતિ ઉભી ના થાય એટલા માટે આ પ્રકારની પ્રોવિઝન કરવામાં આવી છે રિસ્પોન્સિબલ એક જવાબદાર સરકાર બની શકે તો એ માટે આ પ્રકારની પ્રોવિઝન કરવામાં આવી છે અને જે પણ ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ હોય તો એના ઉપર ડિસ્કશન થઈ શકે છે ડિબેટ થઈ શકે છે કે ભાઈ તમારે આટલા પૈસા જોઈએ છે તો શા માટે જોઈએ છે તો આ વસ્તુ મીન એક રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ બની શકે એ માટે આવી પ્રોવિઝન કરવામાં આવી છે હાવે વર ધ કટ મોશન ડુ નોટ હેવ મચ યુટિલિટી ઇન પ્રેક્ટિસ એટલે આ બધું ખાલી પેપર ઉપર કહેવાનું છે રિયલ લાઇફમાં આ કટ મોશન છે તે એનું કોઈ એટલું બધું ઉપયોગ થતો જ નથી કારણ કે અલ્ટિમેટલી મેજોરિટી કોને છે તો એ મેજોરિટી છે રૂલિંગ પાર્ટીની અને રાજ્યસભામાં તો આ કટ મોશન વિશે કોઈ પણ પ્રોવિઝન જ નથી સમજી ગયા રાજ્યસભામાં ડિમાન્ડ ફોર ગ્રાન્ટ ઉપર કોઈ વોટ થતો જ નથી તો આ જસ્ટ ખાલી પેપર ઉપર છે રૂલિંગ રૂલિંગ પાર્ટીને આનાથી કોઈ વધારે પડતો ફરક પડતો નથી એ જેટલા પૈસા એને જોતા એટલા ઉઘરાઈ જ લે છે અને એમનું કામ જ છે રાઈટ દે આર ઓનલી મૂવડ એન્ડ ડિસ્કસ ઇન ધ હાઉસ બટ નોટ પાસ એઝ ધ ગવર્મેન્ટ ઇન ધ મેજોરિટી સપોર્ટ એટલે કે ક્યારે પણ આ કટ મોશન છે તો જસ્ટ ખાલી ડિસ્કસ કરવામાં આવે છે ટાઈમ પાસ કરવામાં આવે છે ક્યારેય પાસ થતા નથી કારણ કે મેજોરિટી સપોર્ટ કોની પાસે છે તો રૂલિંગ પાર્ટી પાસે છે એટલા માટે જો આવા કટ મોશન પાસ થઈ જાય ને તો રૂલિંગ પાર્ટીએ રાતોરાત રાજીનામું આપી દેવું પડે મોદી સાહેબ છે તમને ઘરે આવી જવું પડે અહીંયા સમજી ગયા મણિનગરમાં તો એટલું તમારે યાદ રાખવાનું છે કે ક્યારે પણ આ પ્રકારના કટ મોશન છે તો ઓપોઝિશન પાર્ટીના મૂવ થાય છે ડિસ્કસ થાય છે પણ ક્યારે પાસ થતા નથી અને જો પાસ થઈ જાય તો એનો મતલબ શું થયો કે જે લોકસભા છે જે હાઉસ છે તો એને રૂલિંગ પાર્ટીમાં વિશ્વાસ નથી અને પછી એમની મેજોરિટી નાખ્યો ને એ સરકાર પડી જાય રાતોરાત અને એ વસ્તુ એટલા માટે ક્યારે પણ આ કટ મોશન છે તો પાસ થતા નથી એટલા માટે રૂલી જે રિયલમાં રિયલ લાઇફમાં આનું કોઈ પણ યુટિલિટી પ્રેક્ટિસમાં નથી જસ્ટ ખાલી પેપર ઉપર છે તો આ તમને ખબર પડીને હવે જો લાસ્ટ પોઈન્ટ છે એના વિશે યુપીએસસીમાં ક્વેશ્ચન બનેલો છે ગિલેટિન કોને કહેવાય આ તમને ખબર હોવી જોઈએ તો જો ગિલેટિન છે ને તો મેઇનલી જ્યારે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું તો ત્યારનો આ શબ્દ છે જે રાજા હતો ને ફ્રેન્ચ રિવોલ્યુશન ફ્રેન્ચ રિવોલ્યુશનમાં જે લોકો હતા ઉશ્કેરાયેલા લોકોએ રાજાનું ગળું કાપી નાખ્યું હતું એને એને ગિલેટિન કહેવામાં આવે છે રાઈટ તો એ જે ફ્રેન્ચ રિવોલ્યુશનનો એક શબ્દ છે અને આમાં શું છે હવે ગિલેટિન શું અને હું તમને કહું ઓન ધ લાસ્ટ ડે ઓફ ધ અલોટેડ ફોર ધ ડિસ્કશન એન્ડ વોટિંગ ઓન ડિમાન્ડ ફોર અ ગ્રાન્ટ એટલે કે જો જે બજેટ હોય ને એમાં જે પણ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ હોય તો એમાં વોટિંગ માટે કેટલાક દિવસો અલોકેટ કરવામાં આવે રાઇટ અને એમાં જે પણ તમારે ડિસ્કશન કરવી હોય ઝઘડો કરવો જે રૂલિંગ પાર્ટીને ઓપોઝિશન પાર્ટીએ કરવું હોય એની માટે સમય અલોકેટ કરવામાં આવે હવે જ્યારે એ સમય પૂરો થઈ જાય ને એના પછી સ્પીકરને પાવર આપવામાં આવે છે કે ભાઈ હવે જે પણ પણ ડિસ્કશન ડિસ્કશન છે છે બધું ખતમ કરો અને જેટલી વોટિંગ થઈ 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 હોય 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 તો તો ઠીક ના ના એના ઉપર બધી ડિમાન્ડને ડાયરેક્ટ વોટ કરવા માટે મૂકી દેવામાં આવે છે પછી એમાં કોઈ પણ ડિસ્કશનને કહેવાય ને કે ઝઘડો ના બધું થતું નથી ડાયરેક્ટ મેટર છે તો એને ખતમ કરી અને વોટ કરીને પૈસા છે તો આપી દેવામાં આવે છે તો આ તમને ખબર પડી આને કહેવામાં આવે છે ગિલેટિન તો આ ગિલેટિનનો પાવર કોની પાસે છે સ્પીકર પાસે જો કહેવા શું માંગે છે સ્પીકર પુટ્સ All remaining demand to vote and dispose them whether they have been discussed by the member or not. Like a demand share. તો એ મિનિસ્ટ્રીના જે પણ મિનિસ્ટર હોય એના દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવી તો એના ઉપર ડિસ્કશન થઈ હોય ના થઈ હોય એનાથી કોઈ લેવા દેવા નહીં જો ટાઈમ પૂરો થયો તો એના પછી ડાયરેક્ટ સ્પીકર બોલે કે ભાઈ હવે તમારા નાટક બંધ કરો અને હવે ડાયરેક્ટ આપણે આના ઉપર વોટ કરી દેવાનું છે અને ધેટ્સ ઇટ રાઇટ તો આ તમને ખબર પડી અને આને જ કહેવામાં છે ગિલેટીન તો આ ગિલેટિનનો પાવર કોની પાસે હોય છે તો એ પાવર હોય છે સ્પીકર પાસે અને પછી પાંચમું સ્ટેજ આવે છે પાસિંગ ઓફ એપ્રોપ્રિએશન બિલ હવે જો આપણા બંધારણની અંદર કહેવામાં શું આવે છે ધ કોન્સ્ટિટ્યુશન સ્ટેટ ધેટ નો મની શેલ બી વિડ્રોન ફ્રોમ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ અંડર ધ એપ્રોપ્રિએશન મેડ બાય ધ લો એટલે કે જ્યાં સુધી તમે એપ્રોપ્રિએશન બિલ પસાર ના કરો ત્યાં સુધી તમે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા તમે ઇન ધ સેન્સ રૂલિંગ પાર્ટી કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી મની છે તો એને ઉઠાઈ ના શકે સમજી કે આવી પ્રોવિઝન કરવામાં આવી છે અપ્રોપ્રિએશન બિલ છે તો એને પાર્લામેન્ટમાં પસાર કરવું પડે છે અને મેઇનલી આ એપ્રોપ્રિએશન બિલ એક પ્રકારનું મની બિલ છે અને એમાં જે લોકસભા છે તો એનો વધારે પાવર છે અને રાજ્યસભાને કોઈ પાવર નથી એટલે આ બિલ પાસ થઈ જાય છે અને જો અપ્રોપ્રિએશન બિલ પાસ ના થાય તો એનો મતલબ એ થાય કે સરકારને પડી જવું રાઈટ તો આ તમને ખબર પડીને ધ કોન્સ્ટિટ્યુશન સ્ટેટ ધેટ ધ નો મની સેલ બી વિડ્રોન ફ્રોમ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ અંદર ધી એપ્રોપ્રિએશન મેડ બાય ધ લો એટલે કે એપ્રોપ્રિએશન બિલ પસાર કરીને જ એ મની છે તો એને વિડ્રો કરી શકાય છે ધ અપ્રપ્રપ્રોપ્રિએશન બિલ ઇઝ ઇન્ટ્રોડ્યુસ ટુ પ્રોવાઈડ ફોર ધ અપ્રોપ્રિએશન આઉટ ઓફ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ઓલ મની રિકવાયડ ટુ મીટ એટલે કે જેટલા પણ નાણાની જરૂર હોય તેની માટે એપ્રોપ્રિએશન બિલ પસાર કરવું પડે છે અને પછી જ એ મની છે તો એને કન્સોલિડેટેડ ફંડમાંથી એટલે કે ભારતની સંચિત નિધિમાંથી વિડ્રો કરી શકાય છે એન્ડ ધ ગ્રાન્ટ વોટેડ બાય ધ લોકસભા ગ્રાન્ટ વોટેડ બાય ધી લોકસભા અને બીજું આવે છે આ એક્સપેન્ડિચર ચાર્જ ઓન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે જો જે એપ્રપ્રપ્રોપ્રિએશન બિલ હોય ને તો એમાં એક તો જે પણ લોકસભાએ ગ્રાન્ટ આપ્યું હોય મિનિસ્ટ્રીને તો એના માટે એપ્રોપ્રિએશન બિલ આવે છે સાથે સાથે જે ચાર્જ એક્સપેન્ડિચર હોય કન્સોલિડેડ ફંડ ઓફ ઇન્ડિયા તો એ પણ આ એપ્રોપ્રિએશન બિલમાં આવે છે તો આ તમારે યાદ રાખવાનું છે એન્ડ નો સચ અમાઉન્ટ સોરી નો સચ અમેન્ડમેન્ટ કેન બી પ્રોપોઝ ટુ એપ્રોપ્રિએશન બિલ ઇન ઇધર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ એટલે કે જે એપ્રોપ્રિએશન બિલ હોય તો પછી એમાં ડિમાન્ડ હોય માનલો કે કોઈ મિનિસ્ટ્રીએ પચાસ હજાર કરોડની ડિમાન્ડ કરી છે તો પછી એમાં કોઈ અમેન્ડમેન્ટ અહીંયા પ્રપોઝ ના થઈ શકે આ સ્ટેજ ઉપર કોઈ પણ અમેડમેન્ટ પ્રપોઝ થાય એ તમારું જે ડિમાન્ડ ફોર ગ્રાન્ટ હતું તો ત્યારે તમારે કરવું હતું ને સમજી ગયા તો એ વસ્તુ યાદ રાખવાની છે અહીંયા કોઈ પણ જે અમેન્ડમેન્ટ છે તો પ્રપોઝ થતું નથી દેટ વિલ હેવ ઇફેક્ટ ઓફ વરાઈંગ એટલે કે માની લો કે જે પણ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ વોટ કરી છે તો એની વરાઈંગ એટલે કે એનાથી અલગ કોઈ ઇફેક્ટ થતી હોય અથવા તો માની લો કે જે પણ ચાર્જ એક્સપેન્ડિચર હોય કન્સોલિટેટરી ફંડ ઓફ ઇન્ડિયા સમજી ગયા તો એના એનેથી પણ કોઈ કોઈપણ વેરાંગ ઇફેક્ટ એટલે કે એ અમાઉન્ટ છે તો એને ચેન્જ કરવાવાળી કોઈ પણ ડિમાન્ડ છે તો અહીંયા પોસિબલ થતી નથી તો આ વસ્તુ તમે યાદ રાખજો એટલે કે જે ડિમાન્ડ અપ્રૂવ કરી દેવામાં આવી છે એના ઉપર કોઈ પણ ચેન્જીસ પછી આ સ્ટેજ ઉપર પોસિબલ થતા નથી અપ્રોપ્રિએશન બિલ બિકમ ધ અપ્રોપ્રિએશન એક્ટ આફ્ટર ઇટ ઇઝ અસેન્ટેડ બાય દ પ્રેસિડન્ટ એટલે કે બંને હાઉસ છે તેને અપ્રો એપ્રોપ્રિએશન બિલ પસાર કરી દીધું અને આપણા રાષ્ટ્રપતિ પાસે ગયું પછી રાષ્ટ્રપતિએ સાઇન કરી દીધી કે ભાઈ આ મારી સાઇન લઈ લો કારણ કે એમને તો એટલા માટે જ રાખ્યા છે સમજી ગયા તો ત્યારે એ શું બની જાય છે એપ્રોપ્રિએશન એક્ટ બની જાય છે બિલ જ્યારે પ્રેસિડેન્ટ સાઇન કરી દે પછી એ કાયદો બની જાય છે એન્ડ ધીસ એક્ટ ઓથોરાઇઝ ઓર ધી લીગલાઇઝ ધી પેમેન્ટ ફ્રોમ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને આ જે અપ્રોપ્રિએશન એક્ટ છે તો એ જે પાર્લામેન્ટ છે તો એને અથવા તો રૂલિંગ પાર્ટીને ઓથોરાઇઝ કરે છે કે ભાઈ એટલે કે સત્તા આપે છે કે તમે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી મની છે તો એને વિડ્રો કરી શકો છો એન્ડ ધીસ ટેક્સ ટાઈમ એન્ડ યુઝઅલી ગોઝ ઓન ટીલ એન્ડ ઓફ ધ એપ્રિલ એટલે કે આ જે પૂરી પૂરી મેં તમને પ્રોસેસ કીધી ઇન્ટ્રોડક્શનથી લઈને એપ્રોપ્રિએશન એક્ટ સુધીની તો આ લગભગ એપ્રિલના અંત સુધીનો સમય લઈ લે છે અને એટલા જ માટે એટલા જ માટે બટ ધ ગવર્મેન્ટ નીડ્સ મની ટુ કેરી ઓન ધ નોર્મલ એક્ટિવિટી આફ્ટર થર્ટી ફર્સ્ટ માર્ચ હવે જો એક વસ્તુ યાદ રાખજો મેં તમને આના પહેલાંના વિડીયોમાં કીધું હતું કે આપણું જે ફાઇનાન્શિયલ યર છે તો પહેલી એપ્રિલથી લઈને થર્ટી ફસ્ટ માર્ચ સુધી ચાલે છે હવે અહીંયા તો ટાઈમ કેટલો લાગી જાય છે એપ્રિલ સુધીનો સમય લાગે છે તો એક મહિના સરકાર શું કરે રામ ભરોસે ના ચાલે ને કારણ કે સરકારને એક મહિનો બી દેશ ચલાવવા માટે પૈસા તો જોઈએ ને તો એટલા માટે શું કરવામાં આવે છે એટલા માટે અહીંયા એડવાન્સમાં મની છે તો

છે વોટ ઓન અકાઉન્ટ આ તમને ખબર પડી ઇટ ઇઝ પાસ્ટ ઓર ગ્રાન્ટેડ આફ્ટર ધ જનરલ ડિસ્કશન ઓન ધ બજેટ ઇઝ ઓવર અને આ જે વોટ ઓન અકાઉન્ટ છે તો આ ક્યારે પાસ કરવામાં આવે છે અથવા તો ક્યારે ગ્રાન્ટ કરવામાં આવે છે જ્યારે જનરલ ડિસ્કશન છે બજેટ ઉપર એ ખતમ થઈ જાય એના પછી ગ્રાન્ટ કરવામાં આવે છે એન્ડ ઇટ ઇઝ જનરલી ગ્રાન્ટેડ ફોર ટુ મંથ ફોર એન અમાઉન્ટ ઇક્વિવેલેન્ટ ટુ ધ વન સિક્સ ઓફ ધ ટોટલ એસ્ટિમેટેડ અમાઉન્ટ એટલે કહેવા શું માગે છે કે ભાઈ આ જે અમાઉન્ટ અહીંયા ગ્રાન્ટ કરવામાં આવે તો એ બે મહિના સુધીનો સમય હોય તો એટલી ગ્રાન્ટ કરવામાં આવે છે જેથી કરીને કોઈપણ મિનિસ્ટ્રી છે તો એને કોઈપણ પણ હર્ડલ ઊભું ના થાય અને જનરલી આની તમે અમાઉન્ટ જુઓ તો માની લો કે ટોટલ છે ટોટલ માની લો કે તમે માની લો કે કોઈ મિનિસ્ટ્રી છે તો એને છત્રીસ હજાર કરોડ રૂપિયા માંગે છે તો એનો વન સિક્સ હવે તમે જો હું ક્યારે પોઈન્ટમાં આન્સર આવે એવું કામ કરતો નથી એટલે અહીંયા તમે જો ડાયરેક્ટ છ હજાર રૂપિયા છે સોરી છ હજાર કરોડ રૂપિયા છે તો એને અલોકેટ કરી દેવામાં આવે છે એટલે વન સિક્સ અમાઉન્ટ છે ટોટલ એસ્ટિમેટેડ અમાઉન્ટની વન સિક્સ અમાઉન્ટ છે તો અલોકેટ કરવામાં આવે છે તો આ વસ્તુ તમને ખબર પડી તો આ એપ્રોપ્રિએશન એક્ટ સુધીની પ્રોસેસ થઈ રાઈટ એના પછી એના પછી લાસ્ટ બજેટ માટેનું સ્ટેજ આવે છે પાસિંગ ઓફ ધ ફાઇનસિયલ બિલ હવે ફાઇનેન્શિયલ બિલ એટલે તમને ખબર છે ને ફાઇનેન્શિયલ બિલ કેટેગરી વન આવે કેટેગરી ટુ આવે સમજી ગયા તો આ જે ફાઇનેન્શિયલ બિલ હોય તો ઇટ ઇન્ટ્રોડ્યુસ ટુ ગિવ ધ ઇફેક્ટ ઓફ ધ ફાઇનેન્શિયલ પ્રપોઝલ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફોર ધ ફોલોઈંગ યર એટલે આવનારા વર્ષમાં લો કે સરકારે એવી પ્રોવિઝન કરી છે કે ભાઈ ટેક્સમાં આટલા લોકોને રાહત આપી છે આટલા લાખ રૂપિયા સુધીની આવક હોય તો એને ટેક્સ નહીં ભરવાનો તો બધી જે પ્રોવિઝન છે તો એમ રામ ખાલી હવામાં વાત ના થાય એની માટે બિલ પસાર કરવું પડે રાઇટ કારણ કે દેશ ચલાવવાનો છે તો એટલા માટે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી વન છે તો એને પ્રેઝન્ટ કરવામાં આવે છે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી ટુ શાની માટે હોય છે તો કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે તેમાંથી મનીને વિડ્રો કરવા માટે હોય છે તો આ વસ્તુ યાદ રાખજો મેં તમને ઓલરેડી પહેલાં કીધેલું છે સમજી ગયા તો જો જે ફાઇનાન્શિયલ બિલ હોય તો સબ્જેક્ટ ટુ ઓલ કન્ડિશન એપ્લિકેબલ ટુ ધ મની બિલ એટલે કે ફાઇનાન્શિયલ બિલ કેટેગરી વન છે તો એમાં મની બિલની બધી જ જે કન્ડિશન છે તો લાગુ પડે છે અનલાઇક એપ્રોપ્રિએશન બિલ ધ અમેન્ડમેન્ટ અમેન્ડમેન્ટ કેન બી મૂવ ઇન ધ કેસ ઓફ ધ ફાઇનાન્શિયલ બિલ એટલે કે જો જે અપ્રોપ્રિયેશન બિલ હોય ને તો અપોપ્રિએશન બિલ એક પ્રકારનું મની બિલ છે અને એ અપ્રોપ્રિએશન બિલ છે તો એમાં ક્યારે પણ તમે જુઓ અમેન્ડમેન્ટ છે તો એને અહીંયા પ્રપોઝ કરવામાં આવતા નથી કારણ કે અપોપ્રિએશન બિલમાં આપણે ઓલરેડી વોટ ઓન ડિમાન્ડ ફોર ગ્રાન્ટ કરી દીધું છે એના ઉપર ડિસ્કશન થઈ ગઈ છે સમજી ગયા એટલે અહીંયા ક્યારે પણ જે અપ્રોપ્રિએશન બિલ છે તેમાં એમાં અમેન્ડમેન્ટ થતા નથી સમજી ગયા એ સ્ટેજમાં ક્યારેય પણ અમેન્ડમેન્ટ થતા નથી પરંતુ જે ફાઇનેન્શિયલ બિલ હોય તો એમાં શું થઈ શકે એમાં શું થઈ શકે છે ધ અમેન્ડમેન્ટ કેન બી મૂડ ઇન કેસ ઓફ ધ ફાઇનેન્શિયલ બિલ એટલે કે ફાઇનેન્શિયલ બિલના કેસમાં અમેન્ડમેન્ટ થઈ શકે છે યાદ રાખજો ફરીથી બોલું છું અપ્રોપ્રિએશન બિલ છે તો એમાં ક્યારેય પણ અમેન્ડમેન્ટ પ્રપોઝ થતા નથી પરંતુ જે ફાઇનેન્શિયલ બિલ હોય તો એમાં અમેન્મેન્ટ પ્રપોઝ થઈ શકે છે માની લો કે સરકાર દ્વારા કોઈ વધારે ટેક્સ લગાવવામાં આવ્યો તો એ વધારે શું કરી શકે છે પરંતુ જે ફાઇનાન્સ બિલ છે તો એમાં અમેન્ડમેન્ટ પ્રપોઝ થઈ શકે છે એન્ડ અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝનલ કલેક્શન ઓફ ધ ટેક્સિસ એક્ટ થર્ટી વન બિલ મસ્ટ બી એનેક્ટેડ વિધિન સેવન્ટી ડેઝ એટલે કે આ જે એક્ટ છે પ્રોવિઝનલ કલેક્શન ઓફ ટેક્સિસ એક્ટ નાઇન્ટીન થર્ટી વન તો આ એક્ટના હિસાબથી ફાઇન્સ ફાઇનાન્શિયલ છે તો એ પાંત્રીસ દિવસની અંદર સોરી પંચોતેર દિવસની અંદર પંચોતેર દિવસની અંદર મસ્ટ બી પાસ્ટ એટલે કે પંચોતેર દિવસની અંદર પાસ થઈ જવું જોઈએ તો આ તમારે યાદ રાખવાનું છે એન્ડ ફાઇનાન્સ એક્ટ લીગલાઇઝ ધ ઇન્કમ સાઇડ ઓફ ધ બજેટ એન્ડ કમ્પલીટ ધી પ્રોસેસ ઓફ ધી એનેકમેન્ટ ઓફ ધ બજેટ એટલે કે જે ફાઇનાન્સ બિલ છે તો એ શું કરે છે સરકારની જે ઇન્કમ સાઇટ છે કારણ કે ફાઇનાન્સ બિલમાં શું હોય મેન ટેક્સના વિશે પ્રપોઝલ હોય સમજી ગયા તો ફાઇનાન્સ બિલ એ સરકારની જે ઇન્કમ સાઇટ છે તો એને શું કરે છે લીગલાઇઝ કરે છે એટલે કે કાયદાની રૂએ સરકાર છે તો એ ટેક્સને કલેક્ટ કરી શકે છે અને જે પણ બજેટની જે એનેકમેન્ટની પ્રોસેસ હોય છે તો એ કમ્પલીટ કરે છે ફાઇનાન્સ બિલથી તો આ બધી તમને ઇન્ફોર્મેશન મળી હશે આશા રાખું છું કે તમને મજા આવી હશે હવે આપણે થોડી ગ્રાન્ટ વિશે ઇન્ફોર્મેશન લઈએ